વેલકમ ટુ શ્રી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ પાઠ 4 ગોપાળ બાપા, તેના વ્યાકરણની સમજૂતી મેળવશું, જે તમારા સ્વાપોથીની અંદરની પણ સમજૂતી છે. પ્રશ્ન 1, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. 1, દૂરબીન, તો ઉત્તર આવશે દૂરબીન. 2, કારકિર્દી, તો જવાબ આવશે કારકિર્દી. 3, રિદ્ધિ સિદ્ધિ, તો જવાબ આવશે રિદ્ધિ સિદ્ધિ. 4, ચિઠ્ઠી, તો જવાબ આવશે ચિઠ્ઠી. 5, શિકારી, તો જવાબ આવશે શિકારી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 2, નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડો. 1, ગુલાબી, તો અર્થ થશે, ધ્વનિ થશે ગ પ્લસ ઉ પ્લસ લ પ્લસ આ પ્લસ બ પ્લસ ઈ. 2, અંગરક્ષક, અર્થ થશે અંગ પ્લસ ગ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ક પ્લસ શ પ્લસ અ પ્લસ ક પ્લસ અ. 3, બંદોબસ્ત, બ પ્લસ અ પ્લસ દ પ્લસ ઓ પ્લસ બ પ્લસ અ પ્લસ સ પ્લસ ત પ્લસ અ. 4, રિદ્ધિ સિદ્ધિ, ર પ્લસ ઈ પ્લસ દ પ્લસ ઈ પ્લસ ઈ પ્લસ સ પ્લસ ઈ પ્લસ દ પ્લસ ધ પ્લસ ઈ. 5, જથ્થાબંધ, જ પ્લસ અ પ્લસ થ પ્લસ થ પ્લસ આ પ્લસ બ પ્લસ અમ પ્લસ ધ પ્લસ અ. 6, ગિંગોળા, ગ પ્લસ ઈ પ્લસ ગ પ્લસ ઓ પ્લસ ડ પ્લસ ઓ. પ્રશ્ન 5, નીચેના વાક્યોમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો. 1, ગમે ત્યાં 8 હાથે પાણી નીકળે છે. પાણીની સંજ્ઞાનો પ્રકાર થશે દ્રવ્યવાચક. 2, દીકરાની ભાળવણી કરતા ગયા છે ગોપાળદાસને, જવાબ આવશે વ્યક્તિવાચક. 3, કોતરોને આંબા, જાંબુડા, રાયણ અને ચીકુના ઝુંડથી મહેકતા કરી મૂક્યા છે, જવાબ આવશે સમૂહવાચક. 4, માંગણી કરીએ તો વર્ષ 3 થઈ ગયા, જવાબ આવશે ક્રિયાવાચક. 5, નેણમાં ફરિયાદના રોષને બદલે સહજ કૌતુહક કોટુક હતું, જવાબ આવશે ભાવવાચક. 6, એક જીર્ણ શિવાલય બતાવ્યું, જવાબ જાતિવાચક. 7, ગુરુ માંડણ ભગત થઈ ગયા ધોરાજીના પડખે, જવાબ આવશે વ્યક્તિવાચક. 8, અમે તો પરીખ વાણિયા, જવાબ આવશે વાણિયા એટલે જાતિવાચક. 9, ને એમાં આ તો પારકું ધન, જવાબ આવશે દ્રવ્યવાચક. 10, તે એની વહુ રોટલા ઘડે, વહુ છે કે માં આવશે તો કે જાતિવાચક. 11, ગામમાંથી લોટની કાવડ માંગી લાવેલા, જવાબ દ્રવ્યવાચક. 12, જથ્થાબંધ મૂકીને આવા પરચુરણમાં સીધ પડ્યા છો, જવાબ આવશે સમૂહવાચક. પ્રશ્ન 4, નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધી પ્રકાર લખો. 1, એના આત્માની ગુલાબી કોળતી, જવાબ આવશે ગુલાબી, પ્રકાર છે ગુણવાચક. 2, ભગત કૂતરાને નિરાતા જાય, કાળો વાન, વિશેષણ છે કાળો અને પ્રકાર છે રંગવાચક. 3, સયાજીરાવ ભેખડ ઉપર 1-2 અંગરક્ષકો સાથે ઊભા હતા, વિશેષણ 1-2, પ્રકાર સંખ્યાવાચક. 4, અહીંની મારી બોરડી પરથી, વિશેષણ મારી, પ્રકાર સર્વનામિક. 5,
ત્યાં વળી પાણાની મૂર્તિઓ ક્યાં પધરાવી? વિશેષણ છે પાણાની મૂર્તિઓ. પ્રકાર છે સંબંધવાચક. છ, મહારાજ દૂર દેખાતી ટેકરીએ દૂરબીન માંડીને જોતા હતા. દેખાતી, જવાબ આવશે સંબંધવાચક. સાત, બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા. વિશેષણ છે આ અને શું છે પ્રકાર? તો કે દર્શકવાચક. આઠ, મૂડી નાખતા પહેલા સો ગણે ગાળીએ. વિશેષણ છે સો અને પ્રકાર છે સંખ્યાવાચક. નવ, શેનો વેપાર કરો છો? વિશેષણ શેનો અને પ્રકાર છે સંબંધવાચક. પ્રશ્ન પાંચ, નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો. એક, શિકારી, તો જવાબ આવશે બ, પારધી. બે, ખેડૂ, તો જવાબ આવશે બ, ખેતર. ત્રણ, ભેટ, તો જવાબ આવશે ક, બક્ષિસ. ચાર, દાદ, જવાબ આવશે બ, ઇન્સાફ. પાંચ, કૌતુક, જવાબ આવશે અ, કુતૂહલ. છ, બંદોબસ્ત, જવાબ આવશે ક, વ્યવસ્થા. સાત, આશરો, જવાબ આવશે બ, આશ્રય. આઠ, ભાઈબંધ, જવાબ આવશે ક, સખા. નવ, ભીષ્મય, જવાબ આવશે અ, અચરજ. દસ, મૂડી, જવાબ આવશે બ, પૂંજી. અગિયાર, વેપાર, જવાબ આવશે અ, વણજ. બાર, જમીન, જવાબ આવશે ક, ભૂમિ. તેર, વતની, જવાબ આવશે બ, નિવાસી. ચૌદ, વાંસળી, જવાબ આવશે અ, બંસરી. પ્રશ્ન છ, નીચે આપેલા શબ્દોને ધાતુ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો. એક, ખેડૂ ને આણ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો, તો જવાબ આવશે ખેડાણ. બે, ઉતરવું ને આણ પ્રત્યય લગાવી નવો શબ્દ બનાવો, તો જવાબ આવશે ઉત્તરાયણ. પ્રશ્ન સાત, નીચેના વાક્યોમાંથી સર્વનામ શોધો. પહેલું, મેં એ જાતે ઉછેરી છે, જવાબ આવશે મેં અને એ. બે, પણ ત્યાં મૂર્તિને નામે આશરો સૌને મળે તેમ કરજો, જવાબ ત્યાંય અને સૌને. ત્રણ, એની પૂજાનો બંદોબસ્ત કરો, જવાબ આવશે એની. ચાર, અમે અને તમે સૌ મૂર્તિઓ જ છીએ ને, જવાબ આવશે અમે, તમે અને સૌ. પ્રશ્ન આઠ, નીચેના રૂઢિપ્રયોગના સાચા અર્થ શોધીને લખો. પહેલું, વાવડ ઉતરી આવવા, જવાબ બ, સમાચાર મળવા. બે, ભમર ખેંચાવી, જવાબ ક, ગુસ્સાથી જોવું. ચાર, દખ લગાડવું, જવાબ અ, માઠું લગાડવું. ચાર, રસ પડવો, જવાબ ક, મજા આવવી. પાંચ, ખટપટ કરવી, જવાબ ક, વાટાઘાટ કરવી. છ, વાતે વળગવું, જવાબ બ, વાતો કરવામાં વ્યસ્ત રહેવું. સાત, સવે ગણે ગાવું, જવાબ અ, ખૂબ વિચારીને નિર્ણય લેવો. આઠ, ખાતરમાંની ગુલાબી કોળવી, જવાબ અ, આત્માનું તેજ ઝળવળવું. નવ, મનમાં
मार्ग करी देवो, जवाब क, दिशा मळी जवी। 10. आँख सामे आँख न मंडावी, जवाब क, जोवानी हिम्मत न होवी। प्रश्न 9. शब्द समूह माटे एक शब्द आपो। 1. जमीन ऊपर के पर्वत मां कुदरती रीते पानी थी कोतराईने बनेलो गुफा जेवो भाग, जवाब आवशे कोतर। 2. दूर दूर नु जोवानु यंत्र, जवाब आवशे दूरबीन। 3. बे अभिप्रायों मां रहेलो तफावत, जवाब आवशे मतभेद। 4. कशु पण भाड़ू लीधा वगर यात्रियों के मुसाफरों ने रहवा उतरवानु स्थान, एटले धर्मशाला। 5. कोलशानी खाण एटले कोलियारी। प्रश्न 10. नीचे आपेला वाक्यों माथी रवानुकारी शब्द शोधो। 1. अमने मोढ़ा मोढ़ आवू कहनार कोण हतो, जवाब मोढ़ा मोढ़। 2. बोलनार मरक मरक हसी रह्यो छे, जवाब आवशे मरक मरक। 3. आ बधी जमीननू खटपट करे छे ते तो भાઈબંધના દીકરા માટે, જવાબ ખટપટ। પ્રશ્ન 11. સમાસ ઓળખાવો। 1. સ્વપ્ન સેવી, જવાબ આવશે ઉત્પદ। 2. સાડા ઝાખરા, જવાબ આવશે દ્વંદ્વ। 3. લોભે લોભે, જવાબ આવશે દ્વંદ્વ। 4. અમરફળ, જવાબ આવશે કર્મધારય। 5. ખેતી ખાતું, જવાબ આવશે તત્પુરુષ। 6. શિવાલય, જવાબ આવશે તત્પુરુષ। 7. હરિનામ, જવાબ આવશે તત્પુરુષ। 8. રિદ્ધિ સિદ્ધિ, જવાબ આવશે દ્વંદ્વ। પ્રશ્ન 12. નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો। 1. ગિંગોળો, તો જવાબ આવશે ઝીંગોળો। 2. પડખે, જવાબ આવશે બાજુમાં। 3. દોઢી, તો જવાબ આવશે દેવડી। 4. મૂર્તિઓ, તો જવાબ આવશે મૂર્તિઓ। 5. પડ, તો જમીન। 6. દખ, તો દુઃખ। 7. દહાડે, તો દિવસે। 8. દી, તો દિવસ। 9. અરજ, તો નમ્રતાથી કરેલી વિનંતી। 10. વાવડ, તો ખબર અથવા સમાચાર। 11. કોળતી, તો ખીલી હતી। 12. ગયો તો, તો ગયો હતો। પ્રશ્ન 13. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ લખો। 1. અસલ, તો નકલ। 2. પુણ્ય, તો પાપ। 3. યોગ્ય, તો અયોગ્ય। 4. સાચું, તો ખોટું। 5. કાળો, તો ધોળો। 6. તેજ, તો નિસ્તેજ। પ્રશ્ન 14. નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો। 1. પુણ્ય, તો નપુષકલિંગ। 2. આંબો, તો પુલિંગ। 3. ઝુંડ, તો નપુષકલિંગ। 4. ભેખડ, તો સ્ત્રીલિંગ। 5. કોતર, તો સ્ત્રીલિંગ। 6. કેડી, તો સ્ત્રીલિંગ। 7. ખેડૂ, તો પુલિંગ। 8. લીંબુ, તો નપુષકલિંગ। 9. લોભ, તો પુલિંગ। 10. દાદ, તો સ્ત્રીલિંગ। 11. માંગણી, તો સ્ત્રીલિંગ। 12. શક્તિ, તો સ્ત્રીલિંગ। 13. શિલ્પ, તો નપુષકલિંગ। 14. શિવાલય, તો નપુષકલિંગ। 15. મૂર્તિ, તો સ્ત્રીલિંગ। 16. ધર્મશાળા, તો સ્ત્રીલિંગ। 17. ભાઈબંધ, તો પુલિંગ। 18. દીકરો, તો પુલિંગ। 19. જમીન, તો સ્ત્રીલિંગ। 20. વેપાર, તો પુલિંગ। 21. આત્મા, તો પુલિંગ। 22. ચમત્કાર, તો પુલિંગ। 23. વાણીઓ, તો પુલિંગ। 24. લોટ, તો પુલિંગ। 25. બાળક, તો નપુષકલિંગ। 26. રોટલો, તો પુલિંગ। 27. કૂતરું, તો નપુષકલિંગ। 28. વાંસળી, તો સ્ત્રીલિંગ। 29. મૂરડી, તો સ્ત્રીલિંગ। 30. શીલા, તો સ્ત્રીલિંગ। પ્રશ્ન 15. માગ્યા મુજબ વાક્ય બનાવો। 1. શિકારીઓ હજુ આવ્યા ન હતા,
ભાવે વાક્ય બનાવો. ઉત્તર: શિકારીઓથી હજી અવાયું ન હતું. બે: તમને આ કોતર અમે આપ્યું. કર્મણી વાક્ય બનાવો. ઉત્તર: તમને આ કોતર અમારાથી અપાયું. સોળ: વાક્ય રૂપાંતર કરો. એક: કોણ દાદ દે છે. નિષેધ વાક્ય બનાવો. ઉત્તર: કોઈ દાદ દેતું નથી. બે: મારાથી એ બંને તેવું નથી. વિધિ વાક્ય બનાવો. ઉત્તર: મારાથી એ શક્ય છે. પ્રશ્ન 17: નીચેના વાક્યોના અલંકાર ઓળખાવો. એક: મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. જવાબ: ઉપમા. બે: ગરીબના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે. જવાબ: ઉપમા. બે: હસે ભારે જાણે સાવ બાળક જેવું. જવાબ: ઉપેક્ષા અથવા તો ઉપમા. ચાર: અવાજ જોયો હોય તો વાંસળી જેવો. જવાબ: ઉપમા. પ્રશ્ન 18: નીચે આપેલા વાક્યોમાંથી સાદા વાક્ય, સાદા સંયુક્ત કે સંકુલ વાક્ય બનાવો. એક: આચાર્યથી મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. જવાબ આવશે: સાધુ. બે: બોર પણ આ ગામડાના છોકરાને નથી મળતા, પણ સાચું કારણ તો એ છે કે આ બધા કોતરનું તળ સાચું છે. જવાબ: સંકુલ. ત્રણ: સિંગોડાના મારને જો કોઈક રોકીને તો આંબા બનારસી લંગડો પાકેને ગરીબના અમરફળ જેવા બોરને ઢગલે ઢગલા ઉતરે. જવાબ: સંકુલ અને સંયુક્ત. ચાર: બીજી વાર ગયો ત્યારે તો દેહ પડી ગયો તો. જવાબ: સંકુલ. પ્રશ્ન 19: નીચેના વાક્યોના કાળ ઓળખાવો. એક: હમણાં જ લખી આપું છું. જવાબ આવશે: વર્તમાન કાળ. બે: મહારાજને આમાં રસ પડ્યો. જવાબ આવશે: ભૂતકાળ. ત્રણ: તમારા વેપારનું શું થશે. જવાબ આવશે: ભવિષ્યકાળ. ચાર: ધર્મશાળા બંધાવીશ. જવાબ આવશે: ભવિષ્યકાળ. પાંચ: બરાબર 10 વર્ષ ઉપરની વાત કરું છું. જવાબ આવશે: વર્તમાનકાળ. પ્રશ્ન 20: નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યય પર પ્રત્યય જણાવો. એક: શિકારી, તો શિકાર પ્લસ ઈ એટલે આવશે પર પ્રત્યય. બે: બનારસી, તો બનારસ પ્લસ ઈ એટલે આવશે પર પ્રત્યય. ત્રણ: અચૂક, તો અ પ્લસ ચૂક એટલે કે પૂર્વ પ્રત્યય આવશે. ચાર: અપૂજ, તો અ પ્લસ પૂજ એટલે કે પૂર્વ પ્રત્યય આવશે. પાંચ: ગામડુ, ગામ પ્લસ ડુ એટલે આવશે પર પ્રત્યય. જો તમને મારો આ વિડીયો થોડો પણ ઉપયોગી થયો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. અને મારી આ ચેનલની વોટ્સઅપ લિંક છે એ ગ્રુપ ચેનલમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આ PDF છે હું ચેનલની અંદર મૂકી દઉં છું, તેમાંથી તમે લઈ શકો છો અને તેમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો તેની અંદર જોઈન્ટ થઈ જજો એટલે કે આ PDF છે તેની અંદર અપલોડ થઈ ગઈ હશે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.